વાત કરીએ વલસાડની, વલસાડ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ થયો છે. દમણગંગા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. નદી કિનારાના તમામ ગામોને અહીં એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કિનારે કોઈને નહીં જવા માટે સૂચન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરે પણ આ અંગે ટ્વીટ કર્યું છે અને લોકોને સાવચેત રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે. તો દમણગંગા જે નદી છે ત્યાં આગળ એલર્ટ આપવામાં આવ્યું છે. નદીની અંદર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે નદી કિનારાના જે તમામ ગામો છે તેમને એલર્ટ કરી દેવાયા છે અને નદી કિનારે કોઈને નહીં જવા માટે સૂચન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. દમણગંગા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. વલસાડ જિલ્લાની દમણગંગા નદી કે જેમાં પૂરની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. નદી કિનારાના તમામ ગામોને અહીં એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને નદી કિનારે લોકોને નહીં જવા માટે ખાસ સૂચના આપી દેવામાં આવી છે. અહીં જિલ્લા કલેક્ટર દ્વારા પણ ટ્વીટ કરી અને લોકોને સાવચેત રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે. દમણગંગા નદીના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. પૂરની સ્થિતિનું નિર્માણ દમણગંગા નદીમાં પણ થયેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે નદી કિનારાના તમામ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને કોઈ નદી કિનારાની નજીક ન જાય તે માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. વલસાડમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને જે એની ઔરંગા નદી છે તેમાં પૂર આવ્યું છે. પીચિંગના રસ્તા ઉપર નદીના પાણી ફરી વળ્યા છે. કપરાડામાં સિલધાનો કારછોડ જતો કોઝવે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. તો વલસાડમાં જે રીતે 10 દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે, ઔરંગા નદીમાં પૂરની સ્થિતિ છે. તો દમણગંગા નદીમાં જે સ્થિતિ જોવા મળી છે, ઓવરઓલ જે વલસાડની જે સ્થિતિ છે વરસાદની, તેની ઉપર વાતચીત કરવા માટે આપણી સાથે અમારા રિપોર્ટર જય પટેલ જોડાયા છે. જી જય, જણાવશો કે દમણગંગા નદીની અંદર શું સ્થિતિ જોવા મળી રહી છે? જી, હાલની જો વાત કરીએ તો ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ વરસ્યો હતો એની સીધી અસર હાલ વલસાડ જિલ્લાની તમામ નદીઓ ઉપર જોવા મળી છે. ખાસ કરીને જો દમણગંગા નદીની વાત કરીએ તો દમણગંગા નદીમાં ભારે વરસાદ, ઉપરવાસના ભારે વરસાદના આવકના કારણે હાલ ડેમની સપાટી 72.95 મીટર સુધી પહોંચી ગઈ છે અને ડેમના 9 જેટલા દરવાજા 4.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી 1,48,000 ક્યુસેક જેટલું પાણી પણ છોડાઈ રહ્યું છે, જેના કારણે દમણગંગા નદીના કિનારાના જેટલા પણ ગામો છે તમામ ગામોને એલર્ટ પર મૂકી દીધા છે. જો કે કિનારાના લોકોને હાલ સાવચેત રહેવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. જી જી, આભાર જય સમગ્ર જાણકારી આપવા માટે. તો વલસાડની જે વિવિધ નદીઓ છે, ઔરંગા નદી, દમણગંગા નદી, ત્યાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે લોકોને નદી કિનારા નજીક નહીં જવા માટે ખાસ સૂચના આપી દેવામાં આવી છે.